સુરેન્દ્રનગરના મૂડી તાલુકાના ગામોમાં અચાનક પાણી બંધ કરી દેવાતા ખેડૂતોને પાક પર રોટોવેટર ફેરવવાનો વારો આવ્યો છે આ ગ્રામ્ય વિસ્તારમાં સૌની યોજના થકી નર્મદા નીરથી તળાવ ચેકડેમ ભરાતા ખેડૂતોએ રવિ પાક જીરુ વરિયાળીનું મોટા પ્રમાણમાં વાવેતર કરેલું છે ત્યારે સૌની યોજનાના અધિકારી દ્વારા અચાનક પાણી બંધ કરી દેવાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ખેડૂતો ફક્ત એક વખત પાણી આપવા માટે રજૂઆત કરવા ઓગણીસ ડિસેમ્બરના રોજ જિલ્લા ઓફિસ ખાતે ઉમટી પડ્યા હતા ત્યારબાદ અનેકવાર રજૂઆત કરવા છતાં પાણી ન અપાતા જીરુંનો પાક રિતસર સુકાઈ ગયો છે જેને લીધે આખરે ભારે હૈયે ખેડૂતોએ આંખમાં આંસુ સાથે પાક ઉપર ટ્રેક્ટર ફેરવવું પડ્યું હતું તો વધુમાં સાંભળીએ ખેડૂતોની બેથા જે આજથી અમને ત્રણ મહિના અઢી મહિનાના આળાગાળે જે સૌની યોજનામાંથી પાણી દેવામાં આવ્યું એટલે અમે અત્યારે અઢાર હજાર રૂપિયાના બિયારણ લાયા હતા અઢાર હજારના બિયારણ લાયા પછી અમે વાવેતર કર્યું વાવેતર કર્યા પછી અમને આટલા ટાઈમથી નજી પાણી દેવામાં આવ્યું નહીં ઘણો સમય થઈ ગયો અમે સુરેન્દ્રનગર ઓગણીસ તારીખે ગયા રજૂઆત કરવા રજૂઆત કરી પછી એવડે એ લોકો અમને ત્રણ કલાક વાલ ખોલી આપ્યો પછી જો આ રાજકારણની જે બાબત હોય એના કારણે અત્યારે અમારા હાલમાં કોઈ પાણી દેવામાં આવ્યું નહીં બંધ કરી દીધું બંધ કરી દેવાના કારણે અત્યારે મેં હાલમાં સાઠ વીઘાનું જીરું અતિશય તાણ પડી જાય ઉકાવાના કારણે અત્યારે જમીનમાં કોઈ જાતનું પાણી કે ભેજ હતો નહીં એના કારણે મેં અત્યારે હાલમાં રોટર વીટર મારી દીધું અત્યારે અમારા ખેડૂતને શું કરું આટલું બધું તો નુકસાન થયું તો હજી છતાં જો આ સરકારને હજી તક જો પાણી દેવામાં ન આવે તો હજી ખેડૂરીએ આગળ આ જ રીતે નુકસાન થાય છે એ જ રીતે જીમ જીમ જીરાને તાણ પડશે એમ જીરા પાડતા જાય છે